મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 16/9/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજુ છે, વાત કરીશું રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ, મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિયતા પ્રાપ્ત થશે. વેપારમાં ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિના યોગ બને છે. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર અને વિમર્શ કરવાનો આજના દિવસે ચોક્કસ યોગ બને છે. મહત્વાકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ બને છે. કુટુંબમાં સારું વાતાવરણ રહેશે, પ્રસન્નતા રહેશે. મનમાં વિરોધી હેરાન કરી શકે છે. વાત કરી છે વૃષભ રાશિની, તો વૃષભ રાશિના જાતકોએ વિવાદ કોર્ટ કચેરીના મુદ્દે સાવચેત રહેવું જરૂરી છે. ખાનપાનમાં નિયમિતતા રાખવી જરૂરી છે. મિત્ર સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓ લગતી યાત્રાઓ ખર્ચનો યોગ, વિવાદ કે મુકદ્દમાનો નિવેડો આજના દિવસે આવશે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી આગળ વધશે. વેપારમાં વ્યવસાયમાં વૃદ્ધિ થશે. વાત કરીશું મિથુન રાશિની, ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરશો. આત્મવિશ્વાસથી કાર્ય પૂર્ણ કરવું જરૂરી છે. શુભચિંતકોથી મુલાકાત ચોક્કસ આજના દિવસે થઈ શકે એમ છે. વાત કરીશું કર્ક રાશિની, કાયદાની બાબતોમાં વિવાદોનો ઉકેલ આવશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિતતા પ્રાપ્ત થશે. વાયુની વેગે આજના દિવસે ચોક્કસ ધંધા અને વેપારમાં તમારી પ્રગતિ થશે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસે સુખ સમૃદ્ધિ સાથે પદ અને પ્રતિષ્ઠા સંબંધિત વિશેષ લાભ પ્રાપ્ત થશે. વાહન સુખનું ઉત્તમ યોગ જોવા મળે છે. કર્મ ક્ષેત્રમાં વિશેષ કલાત્મક કાર્યનો યોગ બને છે. વિશેષ ખર્ચનો પણ યોગ બની રહે છે. વાત કરીશું કન્યા રાશિ, યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં ચોક્કસ સમય પ્રસાર થશે. આજના દિવસે સ્વાભિવ્યક્તિ સમજી વિચાર નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ સારો જોવા મળે છે. વાત કરીશું આજના દિવસે અહીંયા તુલા રાશિની, તો તુલા રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં મતભેદોથી દૂર રહેવું જરૂરી છે. આમોદ અને પ્રમોદ વિલસતામાં સમય પસાર થશે. અનુકૂળ પરિણામ માટે સક્રિયતા નિશ્ચિતતા આવશ્યક બનશે. કૌટુંબિક વૃદ્ધિમાં ચોક્કસ આગળના દિવસે આપણે આગળ વધશો. વાત કરીશું વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના જાતકોને મિત્ર સહયોગ નહીં મળે. આજના દિવસે વેપાર અને વ્યવહાર મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાત્મક જોવા મળશે. ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો મારી સલાહ આપને છે. વાત કરીશું ધનરાશિની, તો ધનરાશિના જાતકોએ આજના દિવસે પ્રિય વ્યક્તિથી ભેટ પ્રાપ્ત થશે. કાર્યમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ જોવા મળશે. ધર્મ તરફ એક ચોક્કસ આગળ વધશો. કોઈ વ્યક્તિગત સમસ્યા ઊભી થાય તો ચિંતા કરશો નહીં. વાત કરીશું મકર રાશિની, નવી કાર્ય યોજના માટે યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ જોવા મળશે. માન સન્માન પ્રાપ્ત થઈ શકે છે. વાત કરીશું કુંભ રાશિની, કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ચોક્કસ બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકાઓ છે. કાયદાકીય બાબતોમાં સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે. વાત કરીશું મીન રાશિની, નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જોવા મળશે. ઘરમાં આજના દિવસે માહોલ સારો જોવા મળે છે. વેપાર અને વ્યવસાયમાં મધ્યમતા પ્રાપ્ત થશે. વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે, જડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.